કેમ છો મિત્રો, હું દીપ પટેલ ફરી એકવાર આપનો યુકે નોલેજ મોટિવેશનલ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપની સમક્ષ આજથી ધોરણ 12 નો ચેપ્ટર પ્રવેશ એડમિશન ઓફ ધ પાર્ટનર લઈને આવ્યો છું. આ ચેપ્ટર ટોટલ 9 માર્ક્સ છે, એમાંથી 1 માર્ક્સ નો એમસીક્યુ આવે છે અને 8 માર્ક્સ નો સમ આવે છે. ટોટલ 9 માર્ક્સ છે, 8 માર્ક્સ નો સમ એ ખૂબ મહત્વનો છે. એટલે આ ચેપ્ટર જ્યારે પણ તમે શરૂઆત કરો છો જોવાનું વિડીયોને, તો એ ચેપ્ટરના દરેક પાર્ટ્સને આપણે જોજો, જેથી તમને આ ચેપ્ટરમાં સરળતા રહે. હવે મિત્રો, ભાગીદારી પ્રવેશ. હવે ભાગીદારી પ્રવેશ એટલે શું? જ્યારે કોઈ નવો ભાગીદાર આપણા ધંધામાં આવે છે એને કહીશું આપણે ભાગીદારી પ્રવેશ. તો ભાગીદારી પ્રવેશથી શું ફાયદો થાય અને શું નુકસાન થાય, તો આપણે એક અહીંયા એક એક્ઝામ્પલ લઈને બતાવું. એ અને બી નામનો ભાગીદાર છે. જ્યારે ધંધો કરતા હતા એ વખતે 3 રૂપિયા અને 3 રૂપિયા નફો કમાતા હતા, એટલે ટોટલ નફો 6 રૂપિયા એ લોકો કમાતા હતા. પણ સી નામનો ભાગીદાર કોઈ અંગત કારણોસર આ લોકોને કોઈ ધંધો મોટો કરવો છે અથવા મંદીના કારણે ધંધામાં પૈસાની જરૂરિયાત છે, તો કોઈ ભાગીદારી આવે છે અથવા કોઈ ભાગીદાર સંબંધી છે તો એડ થાય છે, તો એ ભાગીદાર જ્યારે સી નામનો ભાગીદાર ધંધામાં પ્રવેશે છે ત્યારે આમના નફામાં ઘટાડો થઈ જાય. જૂના ભાગીદારોના નફામાં શું થાય? ઘટાડો. પહેલા 3-3 રૂપિયા નફો વહેતા હતા, હવે 2-2 રૂપિયા નફો વહેતા થઈ જશે. મિત્રો, એવું નથી કે 2-2 રૂપિયા જૂના ભાગીદારોના ભાગમાં આવે. કોઈ કેમ કે ભાઈ હું તો જતું નહીં કરું, તો એ કેમ હું જતું નહીં કરું તો કે આ 3 રૂપિયા રાખશે, તો પછી આનો નફામાં શું થઈ જશે? ભાગ ઘટી જશે. તો આ રીતે એની ઘણી બધી પદ્ધતિઓ છે, 8 પદ્ધતિઓ છે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણની, જે આપણે ધીમે ધીમે એક એક પદ્ધતિ જોતા જઈશું. મિત્રો, પહેલું અગત્યના મુદ્દા એ છે કે નવો ભાગીદારના પ્રવેશવાથી જૂના ભાગીદાર નફામાંથી ત્યાગ કરે, એટલે કે જે જૂના ભાગીદારો હોય એના નફામાં શું થાય? ઘટાડો થાય. યાદ રાખવાનું, સ્વાભાવિક છે, જે જૂના ભાગીદારો હતા એમાંથી કોઈ નવો ભાગીદાર આવે છે તો નફામાં શું થાય? ઘટાડો. પણ એમને એમ નહીં આવે, જૂનો નવા ભાગીદાર કંઈક લઈને આવશે. શું લઈને આવશે? તો જોઈએ. યાદ, નવો ભાગીદારને મળેલ ત્યાગ લાભના બદલામાં તે વળતર સ્વરૂપે જો છે, વળતર સ્વરૂપે મૂડી લાવશે, ઉપરાંત વધારાની રકમ પેઢીમાં લાવશે. એમ તેમ તો કોઈ ભાગીદારને આવવા દઈએ નહીં, કોઈ મૂડી લઈને આવશે અને વધારાની રકમ રોકડ સ્વરૂપે લઈને આવશે. મિત્રો, જેને આપણે પાઘડી પ્રીમિયમ તરીકે ઓળખીશું, એને કહેવાય પાઘડી પ્રીમિયમ. મૂડીની રકમ પેઢીમાં જ રહે, જ્યારે પાઘડીની રકમ જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં લઈ જશે. આ બધું આપણે જ્યારે દાખલાની શરૂઆત કરીશું ત્યારે આ દાખલાઓ ગણવાનું થશે. પણ અહીંયા મુદ્દા એટલા માટે છે કે તમે મુદ્દા જો ચોખ્ખટ ક્લિયર ભરેલા હોય, એનું બેઝિક ક્લિયર હોય, તો આપણને ભણવામાં સરળતા રહે. તો પહેલું, જ્યારે નવો ભાગીદાર આવે છે ત્યારે જૂના ભાગીદારો પોતાના નફામાંથી ત્યાગ કરે છે, એટલે પહેલું આપણે શોધવાનું ત્યાગ. ત્યાર પછી એમને એમ તો આવતો નથી નવો ભાગીદાર, વળતર સ્વરૂપે કાં તો મૂડી લાવે છે કાં તો વધારાની રકમ રોકડ લાવે, જેને આપણે પાઘડી પ્રીમિયમ કહીએ છીએ. મૂડીની રકમ પેઢીમાં જ રહે. મૂડીની રકમ ક્યારે? પેઢીમાં, જે આપણે પાકા સરવૈયામાં મૂડી દર્શાવીશું નવા ભાગીદારી. જ્યારે પાઘડીની રકમ જે વધારાની રકમ લાવે છે એ ત્યાગના સ્વરૂપમાં જૂના ભાગીદારો લઈ જાય છે. નવો ભાગીદાર આવતા જૂના ભાગીદારના પાકા સરવૈયાની અનામતો અને ખર્ચ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વહેંચશે. જેમ કે જૂના ભાગીદારોનું અનામત ભંડોળ હોય કે નફા નુકસાન ખર્ચ હોય, તો જૂના ભાગીદારો જૂના જ પ્રમાણમાં એ બંને વેચી લેશે, એને કોઈ નવા ભાગીદારને ઇફેક્ટ થશે નહીં. એ જેમ જેમ દાખલા ગણશું તેમ તેમ આપણને સમજ વધુ પડશે. ભાગીદાર પ્રવેશમાં જરૂરી 4 ખાતા છે. ટોટલ કેટલા ખાતાથી આપણે દાખલો ગણવાનો છે? 4 ખાતા. પહેલું છે પુનઃમૂલ્યાંકન ખાતું. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં શું એન્ટ્રી કરવાની? તો મિત્રો, યાદ રાખો કે જ્યારે નવો ભાગીદાર આવે છે ત્યારે જૂના દેવા અને ખર્ચા અને આવક કે મિલકત તમામ વસ્તુનું આપણે પતાવટ કરવાની હોય. કેમ કે જ્યારે નવો ભાગીદાર આવે છે ત્યારે ધંધો બધું નવેસરથી શરૂ થશે, તો જૂનું જે દેવું હોય, મિલકત હોય, તો એનો વધારા ઘટાડાની નોંધ આપણે પુનઃમૂલ્યાંકન ખાતે લખીએ છીએ. જો મિલકતમાં વધારો થાય તો આપણે જમા બાજુ લખીશું, અને ઘટાડો થાય તો ઉધાર બાજુ. એ રીતે ઊંધું, દેવામાં વધારો થાય તો ઉધાર બાજુ, અને દેવું ઘટે તો જમા બાજુ. એ પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર કરશું, અને એની બીજી અસર આપણે પાકા સરવૈયામાં દર્શાવીશું. ત્યાર પછી ભાગીદાર મૂડી ખાતા. ભાગીદાર મૂડી ખાતાની અંદર
જે નવો ભાગીદાર મૂડી લાવે છે, જૂના ભાગીદારની જે મૂડી છે, જે અનામતો વેચે છે, પાઘડી વેચે છે, પાઘડી પ્રીમિયમ લાવે છે, જૂના ભાગીદારો લઈ જાય છે, એ તમામ ગણતરીની અસર આપણે ભાગીદાર મૂડી ખાતામાં આપીશું. ત્યાર પછી રોકડને બેંક ખાતું, રોકડ લાવે છે, રોકડ જાય છે, જૂની રોકડ કેટલી પડી છે તે અંગેની નોંધ કરશું. અને પાકા સળિયામાં પુનઃમૂલ્યાંકન ખાતામાંથી વેચણી પાત્ર નફો આપણે મૂડી ખાતામાં લાવીશું. મૂડી ખાતામાંથી સીધો વેચણી પાત્ર નફો બાકી આગળ લઈ ગયા એ મૂડી પાકા સળિયામાં લાવીશું. અને રોકડ અને બેંક ખાતાની લાસ્ટ બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા પાકા સળિયામાં લાવીશું. મિત્રો, એ તો દાખલા ગણશું, એ રીતે આપણને સમજ સરળતાથી પડશે. ત્યાર પછી નવા ભાગીદાર પ્રવેશના કારણે થતી અસરો, શું શું અસર થાય? તો નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂના ભાગીદારનો ત્યાગ. નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે અને જૂના ભાગીદારોનો ત્યાગ શોધવાનો થશે. બીજું, પાઘડીની અસર કે પાઘડી જે લઈને આવે છે એની અસર દર્શાવવાની થશે. એની પણ ઘણી બધી અસરો થાય છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. મિલકત અને દેવાની વધઘટ થતી હોય એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં દર્શાવીશું. અનામતોને એકત્રીકરણ જે આપણે ભાગીદાર મૂડી ખાતામાં દર્શાવીશું. અને ભાગીદારના મૂડીમાં ફેરફાર, જૂના ભાગીદારોના મૂડીમાં ફેરફાર થઈ આપણે બાકી આગળ લઈ ગયા એ પાકા સળિયામાં દર્શાવીશું. તો મિત્રો, આ પાંચ અસરો થાય જ્યારે નવો ભાગીદાર પ્રવેશે ત્યારે. હવે નફા નુકસાનને વહેંચવાની આઠ પદ્ધતિ છે, જેમાં આપણે છ પદ્ધતિઓ ભણવાની છે. પહેલી પદ્ધતિ જોઈએ કે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય. જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ હોય અને નવા ભાગીદારને આપવાનો નફાનો ભાગ હોય. નફાનો ભાગ કીધો છે, નફાનું પ્રમાણ નહીં. એટલે એ અને બી એક પેઢીના ત્રણ જેમ બેના પ્રમાણમાં નફા નુકસાન વહેતા ભાગીદાર છે. અને સીને એક અપોઈન્ટ ચાર ભાગ આપવાનું નક્કી કરે છે અને એ શરતી રોકાય પ્રવેશ આપે છે. તો એ અને બીનું જૂનું પ્રમાણ કેટલું છે? કે ત્રણ જેમ બે, જે આપણને મળેલું છે. હવે કેટલો ભાગ, એક અપોઈન્ટ ચાર ભાગ કોણ આપશે? એ અને બી. તો એ અને બીનો બાકીનો ભાગ કેટલો? તો કુલ નફાનો ભાગ આપણને આપ્યો નથી. તો જ્યારે કુલ નફાનો ભાગ ના આપ્યો હોય ત્યારે આપણે ધારો કે કરશું કે ધારો કે નફાનો ભાગ એક. હવે એ એક નફામાંથી જે સીને એક અપોઈન્ટ ચાર નફો આપીએ છીએ એમાંથી બાદ કરો. એટલે એ અને બીનો બાકી રહેતો ભાગ કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ. તો કુલ નફો કેટલો છે? ધારો કે એક માઇનસ એક અપોઈન્ટ ચાર ભાગ તો આપણે કોને આપવાનો છે? સીને. તો નીચે આપણે અહીંયા અપોઈન્ટમાં એક ધારી લઈએ, ચાર એકા ચાર, ચાર એકા ચાર, એક એકા એક, એટલે ત્રણ અપોઈન્ટ ચાર આપણને એ અને બી નો બાકી રહેતો ભાગ મળે. આ તો એમનો ભાગ મળ્યો. હવે સંયુક્ત ભાગ મળ્યો. તો કેવો મળ્યો છે? સંયુક્ત ભાગ. તો એ અને બી નો અલગ ભાગ આપણે શોધવો પડશે. આટલું કર્યા પછી એક સૂત્ર છે કે જૂના ભાગીદાર માટે નવો ભાગ બરાબર નફાનો બાકી રહેતો ભાગ ગુણ્યા જૂના પ્રમાણમાં ભાગ. તો એનો નફાનો ભાગ એટલે કે નફાનો બાકીનો ભાગ કેટલો રહે છે? ત્રણ અપોઈન્ટ ચાર. તો ત્રણ અપોઈન્ટ ચાર મૂકી દીધા. ગુણ્યા જૂના પ્રમાણમાં ભાગ. તો જૂનું પ્રમાણ કેટલું છે? ત્રણ. તો ત્રણ અપોઈન્ટ પાંચ. એટલે એનું નવું પ્રમાણ આવ્યું ત્રણ તરી નવ અને પાંચ છ વીસ. એ રીતે બીનું, બીનો નવો ભાગ એટલે કે નફાનો બાકી રહેતો ભાગ ત્રણ અપોઈન્ટ ચાર. અને હવે બીનો ભાગ એટલે કે નફાનો બાકીનો ભાગ કેટલો છે? ત્રણ અપોઈન્ટ ચાર. અને જૂના પ્રમાણમાં ભાગ એટલે બે પોઈન્ટ પાંચ ક્યાં ગયું? જૂના પ્રમાણમાંથી લાવે તો ત્રણ દુ છ અને ચાર અપોઈન્ટ પાંચ. અને સીનો ભાગ તો આપણી જોડે હતો કેટલો? એક અપોઈન્ટ ચાર. પરંતુ મિત્રો યાદ રાખો કે આપણે છેદ સરખા કરવા પડશે અને છેદ સરખા કરવા માટે આપણે એને પાંચ વડે ગુણવું પડશે એટલે દરેકના છેદ વીસ 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 મળી જશે. જેથી એ બી અને સીનું નવું પ્રમાણ મળ્યું નવ જેમ છ જેમ પાંચ. તો આ પહેલી મેથડ હતી કે જૂના ભાગીદારનું જૂનું પ્રમાણ આપ્યું હોય અને નવા ભાગીદારને નવો ભાગ આપવાની શરતે ભાગીદારમાં પ્રવેશ કરવાનો હોય. અને આ શોધ્યા પછી આપણે હિસાબી અસરો આપવાની હોય છે. તો આ પહેલી મેથડ હતી. આગલા લેક્ચરમાં આપણે બીજી ચાર મેથડ સાથે આવીશું. ત્યાં સુધી તમને આમાં ક્યાંય તકલીફ પડતી હોય કે જ્યાં ખ્યાલ ના આવતો હોય તો આપણે નીચે કોમેન્ટ કરો અને આપણી ચેનલને વધુ ને વધુ શેર કરો જેથી બારમા ધોરણના કોમર્સના વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહે. ધન્યવાદ.